गुजरातीओ त्यां अनेक हजू पण फसायला छे। मां खेड़ा जिल्लानी विद्यार्थिनी युक्रेनमां फसाई गई छे। युक्रेनना खार्कीव रेलवे स्टेशन पर आ जे युवती छे ए युवती फसाई छे। खेड़ा जिल्लानी आ विद्यार्थिनी छे ए युक्रेनमां फसाई गई छे। युक्रेनना खार्कीव रेलवे स्टेशन पर ज फसाई गई छे आ विद्यार्थिनी। खेड़ा जिल्लानी आपणी आ गुजराती विद्यार्थिनी छे ए युक्रेननी अंदर फसाई होवानी हालमां खबर सामे आवी रही छे। जे रीतनी घटनाक्रम सर्जाई रह्यो छे अने आ तमाम परिस्थितिनी वच्चे गुजरातना हजू पण अनेक विद्यार्थीओ बाकी छे। आ परिस्थितिनी वच्चे खेड़ा जिल्लानी एक विद्यार्थिनी जे छे ए युक्रेननी अंदर फसाई छे। रेलवे स्टेशन पर अफरातफरीनो माहौल सर्जायो छे कारण के त्यां मार्शल लॉ लागू छे। मार्शल लॉ लागवाथी कोई पण परिवहन शक्य नथी અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે આપ જોઈ શકો છો કે જે છે જેસે તે પરિસ્થિતિમાં છે, કોઈક બંકરમાં છે, કોઈ મેટ્રો સ્ટેશનની અંદર છે, કોઈ રેલવે સ્ટેશન છે, આ તમામ પરિસ્થિતિની વચ્ચે આપણી જે ખેડાની જે દીકરી જે છે એ ત્યાં ફસાઈ છે। એમ્બેસી જો આ મેસેજ જાય તો તાત્કાલિક સંપર્ક કરે અને શક્ય હોય તો સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવે આપણા ભારતીય વિદ્યાર્થીઓને। ખેડા જિલ્લાની આ વિદ્યાર્થીની છે જે યુક્રેનની અંદર ફસાઈ હોવાની હાલમાં ખબર સામે આવી રહી છે। રેલવે સ્ટેશન પર અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે। પ્રેરણા કાંબલે નામની આ જે વિદ્યાર્થીની છે એ ખાર્વેમાં ત્યાં ફસાઈ છે। ખાર્કીવ રેલવે સ્ટેશન પર આ વિદ્યાર્થીની ફસાઈ છે એ પ્રકારની ખબર હાલમાં સામે આવી છે। ખાર્કીવના આપ જાણો છો કે ત્યાં જે ટાવર જે છે ટીવી ટાવર ત્યાં હુમલો પણ કરાયો છે। તો આ તમામ પરિસ્થિતિની વચ્ચે અનેક ગુજરાતીઓ પરિવારો ચિંતિત થયા છે। નચિકેત અમારી સાથે જોડાયા। નચિકેત કોણ છે વિદ્યાર્થીની, ત્યાં શું પરિસ્થિતિ છે, પરિવાર સાથે છેલ્લી વાતચીત થઈ તો શું ખબર સામે આવી રહી છે નચિકેત? જનક જો વાત કરવા જઈએ તો જે રીતે યુક્રેનમાં આ જે દીકરી છે એમબીબીએસનો અભ્યાસ કરવા છેલ્લા બે વર્ષથી યુક્રેનના જે ખાર્કીવ છે ત્યાં આગળ મેડિકલનો કોર્સ કરી રહી હતી। દરમિયાનમાં જે રીતે ખાર્કીવમાં જે રીતે જે હવાઈ હુમલાઓ શરૂ થયા છે તે ત્યારબાદ આજે બપોરે તે રેલવે સ્ટેશને પહોંચી હતી। ખાર્કીવના જે મેટ્રો સ્ટેશન છે પણ હાલ અત્યારે રેલવે સ્ટેશન જે મેટ્રો સ્ટેશન છે ત્યાં આગળ અત્યારે દીકરી જે ત્યાં આગળ ખૂબ જ અત્યારે તકલીફોનો સામનો કરી રહી હોય તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે। અને હાલ અત્યારે જે દીકરી છે તે જે ખાર્કીવ રેલવે સ્ટેશન મેટ્રો સ્ટેશન છે ત્યાં હાલ અત્યારે તેના 15 જણના ગ્રુપ સાથે હાલ અત્યારે સ્ટેશન પર છે, પણ ખૂબ જ ત્યાં આગળ અફરાતફરીનો માહોલ રેલવે સ્ટેશન પર થયો છે તે જાણવા મળી રહ્યું છે। અને ત્યાંની જે લોકલ પોલીસ છે તે અત્યારે કોઈ પણ અત્યારે સાથ સહકાર નથી આપતી તેવું પણ જાણવા મળી રહ્યું છે। અને જે રીતે જ્યારે યુક્રેનના જે લોકલ છે સિવિલિયન્સ છે તેમને આગળ કરી અને હાલ અત્યારે ઇન્ડિયન્સને અત્યારે પાછળ કરી અને ધક્કા મુક્કીનો એક માહોલ ત્યાં આગળ સર્જાયો હોય તેવું પણ અત્યારે માલુમ પડી રહ્યું છે। હાલ અત્યારે જે યુક્રેન છે યુક્રેનની અંદર આ દીકરી ખાર્કીવ મેટ્રો સ્ટેશન પર તેના ગ્રુપ સાથે હાલ છે, પણ હાલ અત્યારે દીકરી ગભરાઈ ગઈ છે તે પણ જાણવા મળી રહ્યું છે। અને હાલ અત્યારે તેના ગ્રુપ સાથે હાલ અત્યારે તે રેલવે સ્ટેશન પર હાલ અત્યારે છે। બિલકુલ બિલકુલ આભાર નચિકેત. તો આખરે આપણી જે ખેડાની વિદ્યાર્થીની છે એમબીબીએસ અભ્યાસ કરવા ગઈ છે ત્યાં આ વિદ્યાર્થી ફસાઈ હોવાની હાલમાં ખબર છે। પ્રેરણા કાંબલે નામની આ જે વિદ્યાર્થીની છે એ એમબીબીએસનો અભ્યાસ કરવા ગઈ છે ત્યાં ફસાઈ છે।